હમણાં હમણાં શું નવા જૂની છે? એ નવી આવતી નથી અને જૂની જાતી નથી. એ આ શું હો તારું, બધાની મજ હોય. ગઈ કાલે મેં મારી પત્નીને ફોન કર્યો કે તને પિયર ગયે દહ દી થઈ ગયા, તું તો મને યાદ જ નથી કરતી. મારી પત્ની મને કે આવું હતું હશે કઈ, મને તો ચારે બાજુ તમે જ દેખાવ છો. તું એની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં. ચાલું સાંભળી, મને તો આંચકો લાગ્યો કે હું ધણી છું કે ધનેડું. ઈ હા ભાઈ હા, કાગડા બધે કાળા જોય. ઈ તારી વાત એકદમ સાચી હો ભાઈ. એક બીજી વાત કહું, એક વાળું મારા હારે ગયો અને સાસુમાએ 8 દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી અને 9મા દિવસે પૂછ્યું, હે જમાઈ રાજ હું બનાવું. અને પછી તમે કહી દીધું ને, એ ખેતર દેખાડી દો, હું તો જાતે ચડી રહીશ. ઓ ઓ ઓ, તે તો ખરે કરી કરી હો બાપલા. અરે હમણાં હું મારી પત્ની સાથે શાક માર્કેટ ગયો, તે મને કહે 2 કિલો વટાણા લઈ લઉં. મેં કીધું લઈ લે, એમાં કા પૂછવાનું આવે છે. તે મને કહે પૂછવું તો પડે ને, આ વટાણા તો ફોલવાના તો તમારે જ છે ને. લો કરો વાત ભાઈની, ક્યાં વાત કરો છો? આજકાલની પ્રજાને તો જુઓ, મારી ટિંડોળના હાથમાં મોબાઈલ આવે એટલે પતિજી વાત સમજી લ્યો. આપણી સાથે વાત કરતા હોય અને કોકનો ફોન આવે એટલે હાલવા માંડે. આપણે તો ખેતરમાં ઉભેલા ચાડિયા છીએ ને. કાલે એમને મને તો આપણે એવા જોઈએ. આ મોબાઈલ આવ્યો એટલે કરલો દુનિયા મુઠ્ઠી મેં. આ ધીરુભાઈ અંબાણીને જોઈ લ્યો, એમાં આ જીવ આવ્યું ત્યારથી છોકરાઓ તો આપણો જીવ લઈ ગયા છે. અરે એનું નામ જીવ નહીં મારો એવું રાખવું જોઈતું. એ મોબાઈલ આવ્યો એટલે કેમેરો ગયો, એ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ, એ મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ, એ મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ, એ મોબાઈલ આવ્યો એટલે કમ્પ્યુટર ગયો, એ મોબાઈલ આવ્યો એટલે નિરાશ ગઈ. એમાં જો આપણો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં આવી જાય તો આપણે ગયા. લો કરો આ વાત ને, એ મોબાઈલ ના કારણે કઈ છોકરા બગડ્યા છે ને તે પણ કઈ બગડ્યા છે. ભાગે મોબાઈલ એના બાપ અને એની માં ના હોય ને, આપણા છોકરાની તો વાત જ ના હોય. કાલે મેં ઓલિયા બગલાને કીધું, તારો છોકરો પથ્થરના કઈ ઘા મારે છે, કઈ ઘા મારે છે, કોઈને વાગી જશે. એ બગલાએ કીધું, એ મારો છોકરો નહીં, એ તમારો ભાણિયો છે. મારો છોકરો જો પેલાના બૂટમાં પાણી ભરે. અલિયા મારા ટીનિયાને સાહેબે પૂછ્યું, પંદર ફરના નામ બોલ. મારો ટીનિયા કહે, સાહેબ એક સફરજન, એક ચીકુ, એક પપૈયું અને એક ડઝન થઈ ગયા ને 15 ફળ. લો કાઢો વાત. અલિયા આપણા છોકરાની વાત મેલો તડકે, આપણી જ વાત કરો. ઘરે છોકરાને જન્મ થતા એમ કે નાક મારા જીવશે, બાપો કે આંખો મારા જીવી છે, કાકો કે વાળ મારા જીવા છે, મામો કે હરા જીવશે. છોકરો મોટો થઈ જાય ના કરવાનું કરી બેસે ત્યારે આ બધા જ કે ખબર નહી હરામખોર કોના જીવો છે. એ લ્યો તારે સૌ સૌના ઘરે જઈએ, તમે લોકો તો નરવા છો, હું નરવો નથી. એ હાલો હાલો હાલો, હવે એ આ ફોન હાચવીને રાખજો ભાઈ, કોઈના હાથમાં ના આવી જાય. ખૂબ ખૂબ જ સરસ.